દાઉદ ને મળવાનું હતું તેનું સપનું, તેને બનવું હતું ડોન, તેનો યાસિન ભટકલ સાથે સંપર્ક। પોલીસ ગિરફ્તમાં આવેલો આ છે આતંકી સુહેલ પોટનિકલ, મૂળ કેરાલાનો રહેવાસી અને આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદીનમાં ભટકલ મોડ્યુલ સાથે કામ કરતો શાતિર। એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે સુહેલ દુબઈથી કેરાલા પોતાના ઘરે પાછો જવાનો છે। બસ આ જ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે કેરાલા એરપોર્ટ પરથી સુહેબની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી બોમ્બ બ્લાસ્ટના સમયે મુંબઈમાં હતો અને બોમ્બ બ્લાસ્ટ બાદ તે દુબઈ ભાગી ગયો હતો અને ત્યાં વેપાર કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે સુહેબ અને બોમ્બ બ્લાસ્ટના અન્ય આરોપી ઈટી સૈનુદ્દીન અને સરફુદ્દીન સાથે અગાઉથી સંપર્કમાં હતો અને સાથે ઇલેક્ટ્રોનિકનું કામ કરતા હતા। સુહેબ જે તે સમયે ઇન્ડિયન મુજાહિદીનના મુખ્ય આતંકીઓના સંપર્કમાં આવ્યો હતો। અમદાવાદ અને સુરતમાં બોમ્બ પ્લાન્ટ કરવાના હોય તે માટે ઉપયોગ થનાર ઇલેક્ટ્રોનિક ચિપ્સ ઈટી સૈનુદ્દીન અને સરફુદ્દીન બનાવતા હોય તેઓનો સંપર્ક પોટનિકલે રિયાઝ ભટકલ અને અન્ય માસ્ટરમાઇન્ડ સાથે કરાવી દીધો હતો। સુહેબે ચિપ્સ પહોંચાડવાનું કામ પણ કર્યા હોવાની માહિતી સામે આવી છે। મહત્વનું છે કે 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં 70 મિનિટમાં 20 બ્લાસ્ટ કરાયા હતા, જેમાં 56ના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા। ત્યારે સકંજામાં આવેલો સુહેબ કયા નવા ખુલાસા કરે છે તે જોવું રહ્યું। નવીન ઝા, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ।